सुनिश्चित नमूनो लो
बदुप्रमाण केव अनुप्रमाण केव तो एनो मतलब शुं थयो के कोई भी नियम जुदा जुदा प्रयोग साबित कर्यो के ए नियम निश्चित संगठन ना नियम छे बराबर गमे जे प्रकार होय आमां कई कोई छे नहीं पछी गुणक प्रमाण ना नियम हवे हाइड्रोजन वत्ता ऑक्सीजन चलो गुणक प्रमाण हाइड्रोजन वत्ता ऑक्सीजन हाइड्रोजन वत्ता ऑक्सीजन आपणे शुं करीए छीए पाणी हवे हाइड्रोजन आपणे एच टू लईए एच टू तो अहीं केटला आवे बे ओ टू अहीं केटला आवे छोड़ दू बत्रीस आम जोवा जोईए पण एकलो ओ लईए तो सोळ आवे बराबर तो कुल पाणी नुं केटलुं थाय एच टू ओ एटले शुं थाय अढार ओ टू लईए तो बार डबल थई जाय संधि समीकरण संतुलित पछी करीए बराबर हवे अहीं जो एच टू वत्ता ओ टू गिव्स टू एच टू ओ थाय आ बे छे तो अहीं बे ओ थाय बराबर આવી રીતે ગણતરી કરો તો હાઇડ્રોજન ઓક્સિજન બરાબર એ રીતે અલગ છે હવે આને અલગ રીતે કરો H2 O2 gives H2O2 કરો તો અહીંયા શું થાય 2 O2 એટલે 32 અહીંયા થાય 34 બોલો ખબર પડી તો અહીંયા શું છે ઓક્સિજન નું દળ અને હાઇડ્રોજન નું દળ 16 અને 2 છે બરાબર એટલે અહીંયા આગળ જુઓ તો ઓક્સિજન ને અહીંયા કેટલા 16 અને 32 જ્યારે હાઇડ્રોજન નું દળ કેવું છે નિશ્ચિત દળ છે એટલે આને કયો પ્રમાણ કહેવાય ગુણક પ્રમાણ ફરી ઓક્સિજન નું 16 અને 32 છે જ્યારે હાઇડ્રોજન નું દળ કેવું છે નિશ્ચિત બરાબર એટલે આમાં એવું કહેવાય છે કે બે તત્વો સંયોજીને એક કરતા વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે અને આ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં છે ફરી બે તત્વો સંયોજીને એક કરતા વધારે સંયોજન બનાવે બે તત્વો સંયોજીને બે તત્વો આ બે તત્વો સંયોજીને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે એકમાં બનાવે બરાબર બે તત્વો એક સંયોજીને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજક દળ સાથે નિશ્ચિત છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં છે બરાબર એને કયો નિયમ કહેવાય ગુણક પ્રમાણ કયો નિયમ ગુણક પ્રમાણ હવે હવે આવશે ગેલ્યુસેક નિયમ ગેલ્યુસેકે રજૂ કર્યું અવલોકન કર્યું અને રાસાયણિક પદાર્થો માટે બરાબર જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે ત્યારે અથવા ઉત્પન્ન થાય ત્યારે વાયુઓ સમાન તાપમાને અને દબાણે તેમનો કદનો સાધક ગુણોત્તર દર્શાવે હવે ધારો કે મેં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એચ બરાબર એ મેં 100 ml લીધો હલાવીને તમે પેલા જોજો કે આટલું છે હલાવી અને પછી ધીમે ધીમે ગેસ કાઢો તો પાણીનું જે જગ્યા છે એ ઘટશે નહીં ખાલી એનો કાર્બન ડાયોક્સાઇડ ઉડી જશે બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે એને કદનો નિયમ કહેવાય તો આમ હાઇડ્રોજન અહીંયા જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન છે બરાબર કદ કેટલા છે 100 અને 50 સંયોજાય ત્યારે તેમના કદનો ગુણોત્તર આ 2 છે અને 1 કેમ આ 100 એટલે 2 અને આ 2 છે 1 બરાબર એના કદનો ગુણોત્તર છે એટલે ગેલ્યુસેકના કદના સંબંધમાં પૂર્ણ હકીકત છે કે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે અને એવોગેડ્રોના કાર્યો પ્રમાણે 1801 ગેલ્યુસેક જે નિયમ આવ્યો તેને સારી રીતે સમજાયો કોણે એવોગેડ્રોએ એટલે હવે એવોગેડ્રોનો નિયમ આવશે બરાબર એવોગેડ્રો શું છે એવોગેડ્રોએ પહેલા જ કીધું કે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાયો પહેલા કે પરમાણુ અને અણુ આપણે જોઈએ તો ઓક્સિજન અને હાઇડ્રોજન સંયોજી પાણી બને છે તો શું કહી શકાય કે હાઇડ્રોજન બે કદ ઓક્સિજન એક કદ સાથે સંયોજાય એટલે પાણીના કેટલા મળે બે જેમ કે જો H2 O2 ગિવ્સ H2O અહીંયા બે છે અહીંયા બે મૂકો અરે સોરી અહીંયા બે છે અહીંયા બે મૂકો એટલે અહીંયા બે થાય તો શું થયું બે બે કદ હાઇડ્રોજન એક કદ ઓક્સિજન આને આને આગળ જાણે કદ કહેવાય એટલે મોલ અને આ
તો જો અહીંયા બે છે અહીંયા કશું નથી દે તો અહીંયા બે પાણી મળે છે બરાબર તો આ પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી તો સમજો એવોગેડ્રો શું કહે છે ઉપરના પરિણામ બરાબર કે અણુ બહુ પરમાણુ હોવો જોઈએ જો ત્યાં આપણે સમજાવી શકીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન ને દ્વિપરમાણીય ગણ્યા હોત પણ હાલના સમયમાં હું સ્વીકારેલ છે એનો મતલબ શું થયો કે એક જ પ્રકારના પરમાણુઓ એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં એટલે એનો મતલબ શું થયો કે ઓક્સિજન ને હાઇડ્રોજન પરમાણુ અણુ સંભવી શકે નહીં એટલે પ્રકાશિત થયો એ છતાં ખાસ કોઈ સમર્થન ના મળ્યું એટલે જર્મન વૈજ્ઞાનિક આવ્યો કરલો હું અને એને શું કર્યું કે રાસાયણિક વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સભામાં કેટલાક ઠરાવો કરાયા એમાં કેનિઝારો બરાબર આ સભામાં એ કેનિઝારો નામનો વૈજ્ઞાનિક તમારે 12મા વર્ષે કેનિઝારો પ્રક્રિયા આપો બરાબર સ્ટેનલી સલાવો કેનિઝારો એવું નામ છે એનું બરાબર એ રાસાયણિક પ્રક્રિયા તત્વજ્ઞાનનો એક સ્કેચ રજૂ કર્યો અને એને આપણે કહો કીધો એવોગેડ્રોના અગત્યના કારણોને મહત્વ આપ્યું હવે નેક્સ્ટ લેક્ચરમાં મોસ્ટ આઈએમપી લેક્ચરમાં આવતા લેક્ચરમાં જોઈશું ડાલ્ટનની પરમાણીય સિદ્ધાંત અને એની અભિધારણા બરાબર.